नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरी स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे पाठ 3 मुगल शासन साम्राज्य विषे भणता हता, जेमां आपणे अगाउना पीरियड में बाबर हुमायूं अकबर विषे भण्या हता। जेम के मुगल शासन की स्थापना कोणे करी, तो भाई बाबरे। इब्राहिम लोदी अने बाबर वच्चे पाणीपतनुं पहेलुं युद्ध थाय छे અને ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નખાય છે। પછી મુગલો આવે છે, એમાં મુગલોમાં ક્રમવાઇઝ આપણે બાબર વિશે ભણ્યા, પછી બાબર, પછી હુમાયું। હુમાયું વિશે આપણે ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ હુમાયું છે એને શેરશાહ સાથે યુદ્ધ થાય છે, થોડોક સમય સત્તા ઉપર આવે છે અને શેરશાહ સાથે એને યુદ્ધ થાય છે, એટલે હુમાયું છે એને ભાગી જવું પડે છે અને વળી પાછો દિલ્હીની ગાદી ઉપર કોણ આવે છે, શેરશાહ, જે અફઘાનનો હતો, મુગલ છે નહીં। અને પછી એમ કહેવાય છે કે આ હુમાયું છે એને ઈરાનના રાજા મદદ કરે છે અને એ ઈરાનના શહેનશાહની મદદથી વળી પાછો હુમાયું છે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે। પછી હુમાયું પછી એનો દીકરો અકબર, એમ કહેવાય છે કે 14 વર્ષની ઉંમરે જ એ ગાદી ઉપર આવે છે। ઇતિહાસમાં એમ કહેવાય છે કે અકબર છે એ ખૂબ જ પ્રતિષ્ઠા પામી ચૂકેલ રાજા હતો। એના પછી આવે છે જહાંગીર, જહાંગીર પણ બહુ શોખીન હતો, એને પણ ઘણા બધા કાર્યો કર્યા। હવેના પીરિયડમાં આપણે શાહજહાં વિશે ભણવાનું છે। શાહજહાં ઈસવીસન 1627 થી 1658, શાહજહાંનું ગુલામનું નામ ખુર્મ હતું। તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો, તે તેના પિતા જેટલું શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો। તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કર્યું હતું। તાજમહલ દુનિયાની અજાયબી ગણાય છે અને એમ કહેવાય છે કે એનું સ્થાન પણ છે જ, બરાબર ને? તમે જોયું જ હશે કે ભાઈ દુનિયાની જે અજાયબી છે એમાં તાજમહેલ પણ આવે છે। હવે શાહજહાંને આપણે કેવા પ્રશ્નો પૂછાઈ શકે, તો ભાઈ કે શાહજહાંનો સમયકાળ કેટલો છે, તો ઈસવીસન 1627 થી 1658। પછી શાહજહાંનું ગુલામનું નામ શું હતું, તો શાહજહાંનું ગુલામનું નામ શું હતું મિત્રો, ખુર્મ, ખાસ યાદ રાખવાનું। પછી તે કેવો હતો, કલા અને સ્થાપત્યનો ચાહક હતો, કારણ કે એ પણ એના પિતાની જેમ એ શોખીન હતો એમ। હવે એમ કહેવાય છે કે શાહજહાંનો સમય એટલે સ્થાપત્યનો સુવર્ણકાળ ગણાતો, કેમ સુવર્ણકાળ ગણાતો, તો એમ કહેવાય છે કે શાહજહાં છે તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં તાજમહેલનું નિર્માણ કાર્ય કર્યું હતું, એ ઉપરાંત એને આગ્રામાં મોતી મસ્જિદ પણ બનાવી હતી। એટલે એમ કહેવાય છે કે એને ઘણા બધા સ્થાપત્યો કર્યા હતા અને એટલા જ અત્યારે પણ એટલા જ લોકપ્રિય છે। તાજમહલ દુનિયાની અજાયબી ગણાય છે, બરાબર ને? વિશ્વના માણસો તાજમહેલ જોવા આવે છે। દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું શાહજહાંએ મિત્રો, આપણો જે દિલ્હીનો લાલ કિલ્લો છે ને એ બનાવનાર કોણ હતો, તો શાહજહાં। તો આ એટલે એટલા માટે શાહજહાંના સમયને સુવર્ણ યુગ પણ કહેવાય છે। તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે મુગલ શાસનમાં કયા રાજાના શાસનને સુવર્ણ યુગ કહેવામાં આવે છે, તો તમારે નોંધ લખવાનું ભાઈ કે ભાઈ મુગલ શાસકોમાં શાહજહાંના સમયને સુવર્ણ યુગ તરીકે, સ્થાપત્યના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે। હવે શાહજહાં બાદ આપણે ભણીશું ઔરંગઝેબ। એમ કહેવાય છે કે મુગલ શાસકોમાં ઔરંગઝેબ છે એ છેલ્લો છે એમ। ઔરંગઝેબ ઈસવીસન 1658 થી ઈસવીસન 1707, શાહજહાંની ના તંદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો। શાહજહાંના મોટા પુત્ર દારાસિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ હતો। ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી ને જેલમાં ધકેલી દઈ ને દારાની હત્યા અને મુરાદને જેલની સજા ગાદી પચાવી પાડી, અન્ય એક ભાઈ સુજાનને હરાવી દેશ નિકાલ કર્યો। જો કેટલી કરુણતા હતી, ગાદી માટે, સત્તા મેળવવા માટે સગા ભાઈઓ જ પણ ઝઘડતા એમ। ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું, તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા। ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો,
તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. એમ કહેવાય છે કે ઔરંગઝેબ જે છે એ મુગલ શાસકોમાં સૌથી છેલ્લો રાજા છે. હવે એમાંથી આપણે કેવા પ્રશ્ન નીકળી શકે ઔરંગઝેબમાંથી? લખજો મિત્રો, આ બધી નોંધ છે, તમે તમારી નોટબુકમાં સાથે કરતા રહીશો એટલે તમને વધુ એકદમ યાદ રહી જાય અને પછી તમને વાંધો ન આવે. ઔરંગઝેબનો સમયકાળ આપણે કયો ગણશું? તો હવે તમને એકદમ યાદ રહી ગયું હશે. લખો મિત્રો, સાથે સાથે નોંધ પણ કરતા જાજો. ઔરંગઝેબ ઈસવીસન 1658 ને ઈસવીસન 1707. હવે કેના વચ્ચે આંતર વિગ્રહ થતો? તો ભાઈ શાહજહાના પુત્રો વચ્ચે. મેં કીધું તમને કે ભાઈઓ ભાઈઓ અંદરો અંદર જ ઝઘડતા. ઔરંગઝેબે શું કર્યું? પોતાના ત્રણેય ભાઈઓને હરાવી ગાદી પચાવી પાડી. એમ કહેવાય છે કે આ ઔરંગઝેબે છે કેટલા વર્ષ મિત્રો? 50 વર્ષ. 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. એ કેવો હતો મિત્રો? તો એ ઔરંગઝેબ છે એ કેવો સુન્ની મુસ્લિમ હતો. સુન્ની મુસ્લિમ હતો. તેને શું કર્યું હતું? અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ. અકબરની ધાર્મિક નીતિનો તેણે ત્યાગ કર્યો હતો. હવે એ છે ને સંગીત કલાનો વિરોધી હતો. સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો પણ વિરોધી હતો. હવે એના સમયમાં છે ને ઘણા બધા વિદ્રોહ થયા હતા. એમ તે અકબરની જેમ ઉદાર નહોતો, બરાબર. હવે તેનું અવસાન ક્યારે થાય છે? તો 1707માં. એના મૃત્યુ પછી મુગલ શાસનનો અંત આવે છે મિત્રો, કારણ કે અંદરો અંદર એના બધા જે છે સત્તા માટે ઝઘડતા હતા એટલે મુગલ શાસનનો અંત.
બરાબર ને? તો એકદમ ક્લિયર થઈ ગયું હશે ઔરંગઝેબનો સમય ક્યારે, તો ઈસવીસન 1658 થી ઈસવીસન 1707, પછી શાહજહાંના પુત્રો વચ્ચે આંતરવિગ્રહ હતા, બરાબર ને? કારણ કે આ ઔરંગઝેબ ને એના ભાઈઓ બ્રહેન્દ્રો અંદર ઝઘડો થાય, પછી ત્રણેય ભાઈઓને હરાવી પોતે ગાદી આવી જાય છે કોણ? ઔરંગઝેબ. ઔરંગઝેબે 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. હવે ઔરંગઝેબ કેવો હતો? સુન્ની મુસ્લિમ હતો. એ અકબરની ધાર્મિક નીતિનો એને ત્યાગ કર્યો હતો. અકબરની જેમ ઉદાર નહોતો, બરાબર? અકબર કેમ બધાય ધર્મના લોકોને બોલાવતા, એને એ ગમતું નહીં એમ. પછી પાછો કલાનો શોખીન હતો, સંગીત વિરોધી હતો એમ. અકબરની જેમ શોખીન હતો નહીં, એને ધાર્મિક નીતિ અકબરની નો અપનાવી, અને સંગીતનો એ અકબર કેમ શોખીન હતો, પણ આ એનો વિરોધી હતો એમ. સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો એમ. તેના સમયમાં ઘણા બધા વિગ્રહો થયા એમ. પછી એમ કહેવાય છે કે 1707 તેનું મૃત્યુ થાય છે, અને પછી નબળા શાસકો ગાદી ઉપર આવે છે મિત્રો. અને એમ કહેવાય છે કે એ લોકો અંદરો અંદર જ ઝઘડતા હતા, અને મુગલ શાસનનો અંત આવે છે, અને પછી બીજા યુરોપિયન વેપારીઓ ભારત પર આવે છે. હવે મોગલ શાસકો તો જોયા, પણ એ સમયમાં ઘણા રાજપૂત રાજાઓ પણ હતા, એનો પણ આપણે થોડો અભ્યાસ પછીના પીરિયડમાં કરીશું.